અને ત્યારબાદ વાત ભાવનગરની કરીશું. ભાવનગરમાં ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા પણ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. ગરાસિયા રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કર્યું. ભાવનગરના આ દ્રશ્યો શસ્ત્ર પૂજનમાં રાજસ્થાનના એમએલએ ભાવનગરના યુવરાજ પણ હાજર રહ્યા અને તેમના દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. રવિન્દ્રસિંહ ભાટી, યુવરાજ જયવીર રાજસિંહ અને શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા. આજના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ, રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા. આ ભાવનગર શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન આને વાલે સમય મે મુંહ તોડ જવાબ દેંગે ઓર જાહેર સી બાત હૈ કી ન સિર્ફ ગુજરાત મે સાથ હી સાથ રાજસ્થાન હૈ, મધ્ય પ્રદેશ હૈ, ઉત્તર પ્રદેશ હૈ, હિમાચલ હૈ, ઉત્તરાખંડ હૈ ઓર જહાં જહાં પે ભી હૈ હમારે લોગ હૈ. અગર કિસી કો નજરઅંદાજ કિયા ગયા તો જાહેર સી બાત હૈ સૂત સમેત હિસાબ લેંગે. ઈ ચીજ તો ક્ષેત્રીય સમાજ જહાં કહીં પે ભી રહા હૈ ઉનકા હમેશા એક છત્તીસી કોમ કા સાથ ઉનકે સાથ હમેશા રહા હૈ ઓર જાહેર સી બાત હૈ કે વર્તમાન સમય મે ભી અગર કોઈ ભી સરકાર અગર આતી હૈ તો વો ક્ષત્રિય સમાજ કે સાથ ઓર સહયોગ કે સાથ હી આતી હૈ. ઓર ક્ષત્રિય સહયોગ મે ક્ષત્રિય સમાજ કી ઇસલિયે બાત કર રહા હું ક્યોંકિ ક્ષત્રિય કા મતલબ ભી છત્તીસી કોમ કે સાથ મે લેકે ચલને વાલા હું. આજ દશેરા ઉપર જાય આપણે ભગવાન શ્રી રામ ને યાદ કરીએ છીએ અને પૂછીએ છીએ. દેશમાં ભવ્ય રામ મંદિર પણ બની ગયું છે પણ ક્યાંક ને ક્યાંય અમે ભૂલી ગયા છે કે સમાજને સાચા અર્થમાં ભગવાન શ્રી રામ પુરુષોત્તમ મર્યાદા રામ એમના જે ભાઈ લક્ષ્મણજી હતા એ ભાઈની જરૂર આજે સમાજને છે. તો મહેરબાની કરીને વિનંતી છે જયારે રામાયણને યાદ કરો ત્યારે રામ માંથી એક પણ અહીંયા વિભીષણ નો બનતા પણ લક્ષ્મણ બનતો. જય મહારાજ.